હેલો ફ્રેન્ડ, હું કોહલ જીતેન્દ્ર. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. બાળ દોસ્તો, આપણે જવાહર નવોદયના મેથ્સની અંદર પ્રકરણ 7 એટલે કે દશાંશ અપૂર્ણાંક ભાગ 1ની અંદર, દશાંશ અપૂર્ણાંકનો સૌથી મોટી સૌથી નાની વ્યવહારિક અપૂર્ણાંક છે અને દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે મુકાય આ સમજ્યા. ત્યાર પછી ભાગ 2 જેની અંદર દશાંશ અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી શીખવાનો પ્રયત્ન કરીશું. ખાસ નોટ અને પેન જો હજુ સુધી સાથે ન હોય તો સાથે રાખજો અને લખતા જાજો. જે હોમવર્કમાં દાખલો આપું એ મને કોમેન્ટ બોક્સની અંદર ખાસ મને જવાબ આપવાનો, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમને દાખલો આવડે છે. બરાબર, તો હવે શરૂઆત કરીએ કે દશાંશ અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી. ખાસ મિત્રો, સરવાળાની પહેલા વાત કરી લઈએ. 3.5 + 4.2, મિત્રો આવો જ્યારે દશાંશ અપૂર્ણાંકનો સરવાળો હોય તો શું કરવું? તો મિત્રો કઈ નથી, આવા જ્યારે સરવાળા પૂછાય બરાબર, તો ખાસ દશાંશ અપૂર્ણાંકમાં શું રાખવાનું છે? દશાંશ ચિહ્ન છે એના નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. 3.05 છે તો 4 પછી પોઈન્ટ 0.2. ખાસ મિત્રો, જ્યારે પણ દશાંશ અપૂર્ણાંકના દાખલા કરીએ ત્યારે વચ્ચે આવી રીતે ઊભી લીટી પણ કરી દેવાય, જેથી કરીને દશાંશ ચિહ્ન છે એ દશાંશ ચિહ્ન પછીના આ બાજુ આવે અને પૂર્ણ સંખ્યા આ બાજુ આવે. એમ પણ આપણે કરી શકીએ. 5 ને 2 = 7, 0 નું 0, 4 ને 3 = 7. આપણો જવાબ આવે છે 7.07. મિત્રો આને કહેવાય દશાંશ અપૂર્ણાંકના સરવાળા. ત્યાર પછી બીજું ઉદાહરણ કરીએ આપણે, 17.003 + 5.21. જ્યારે મિત્રો દશાંશ અપૂર્ણાંકની વાત કરતા હોય અને સરવાળાની વાત કરીએ ત્યારે તો ઉભો સરવાળો કરી લેવાનો, 17.003 છે બરાબર. પછી જ્યારે દશાંશ ચિહ્ન છે આપણે લીટી કરી નાખી આવી રીતે બરાબર, કે 5 પૂર્ણ હશે તો 5 અહીંયા આવશે, બગડે એકડે 21. મિત્રો 5.21 થઈ ગયા. અહીંયા 3 નીચે કાઈ નથી, 0 મૂકી દે, 3 ના 3 આવી જાય, 1 ના 1, 2 ના 2, 5 ને 7 = 12, વધી પડી 1 2. જવાબ આપણો આવે છે 22.213. મિત્રો આવા દાખલા દશાંશ અપૂર્ણાંકના સરવાળાના છે, ખાસ પૂછાય. અને જો પરીક્ષામાં પૂછવું હોય તો આ રીતે પૂછી શકાય છે, 3.3 + 3.03 + 3.33 + 3.003 નો સરવાળો કરો, સરવાળો ખાલી જગ્યા થાય. મિત્રો આવા દાખલા દશાંશ અપૂર્ણાંકના સરવાળાના ખાસ નવોદયમાં પૂછાય છે પોઈન્ટ વાળા. મિત્રો આપણે કઈ કરવાનું છે ને, આવી રીતે સરવાળો પર નાખે, ગમે એટલા 3 3 ના સરવાળા હોય કઈ આપણે જોવાનું નહીં. 3.3 અહીં લીટી કરી નાખીએ, પોઈન્ટ પછી ની જે સંખ્યા છે આપણે ખાસ ખબર પડે, 3.03 લખી નાખીએ, પછી 3.33 આ બાજુ, પછી 3 પછી 0.003 છે. મિત્રો જો મિત્રો આ રીતે જ્યારે સરવાળાના દાખલા પૂછાય બરાબર, આની પાછળ શૂન્ય એડ કરી દેવ, અહીંયા કારણ કે 4 સંખ્યા છે, શૂન્ય કરી દઈએ, 3 ના 3, 0 ના 0, 3 ને 3 = 6, 3 ને 3 = 6. અહીંયા આપણે સરવાળો કરીએ, 3 ને 3 = 6, 6 ને 3 = 9 ને 12. જવાબ આપણો આવે છે 12.6603. મિત્રો આવા દશાંશ અપૂર્ણાંકના સરવાળા, જે મેં તમને કીધું આવા દાખલા ખાસ પૂછાય છે, હું તમને હોમવર્કમાં પૂછું. 5.5 + 5.0 + 5.0.5 + 5.0.5. આ દાખલો બાળકો ખાસ મને હોમવર્કમાં કરી બતાવજો અને આવા દાખલા ખાસ પૂછાય છે સરવાળા માટે બરાબર. ત્યાર પછી આપણે દશાંશ અપૂર્ણાંકની જે બાદબાકી છે એ આપણે સમજી લઈએ. દશાંશ અપૂર્ણાંકની બાદબાકી છે એ આપણે સમજી લઈએ. બાદબાકીમાં કઈ છે નહીં, જે રીતે આપણે 5.02 - 4.1. તો જો મિત્રો બાદબાકી પણ છે એ રીતે દશાંશ ચિહ્નની વાત કરવામાં આવે 5.02, તો આ રીતે લીટી કરી નાખીએ, 4.1 અહીં લખી નાખીએ બરાબર. જયારે બાદબાકી કરવાની તો ઓછા 2 ના 2 રહેશે, 0 માંથી 1 નહીં જાય, માટે બાજુમાંથી 10 લેવાનો. અહીંથી 10 લીધો, અહીં મૂક્યા 10, અહીં મૂક્યા 4, અહીંયા વધ્યા 9 ના 9, 10 માંથી 1 જાય તો 9, 4 માં 4 જાય 0, એટલે આનો જવાબ આવે 0.92. ખાસ બાળકો નોંધે આવા દાખલા પોઈન્ટ વાળા બાદબાકી છે એ ખાસ પૂછાય છે.
બરાબર. ત્યાર પછી બીજો દાખલો કે 9.09 - 0.09. જો આવા દાખલા હોય બરાબર તો આમાં કાઈ છે નહીં, દશાંશ ચિહ્ન 9.09 છે, એમાંથી બાદ કેટલા કરવાના છે 0.9. અહીંયા આપણે લીટી કરી નાખીએ, એકદમ સરળ, 9 માંથી 9 થાય 0, 9 ના 9, જવાબ આવે છે 9.00. આવા દાખલા બાદબાકીના પૂછાઈ શકે. તો આ રીતે જે રીતે સરવાળો કરતા હતા એ જ રીતે બાદબાકી કરવાની છે, પણ દશાંશ ચિહ્ન છે એ ખાસ ધ્યાન રાખવાનું. આવા દશાંશ અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીમાં શું જોવાનું છે, તો દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. દાખલા તરીકે 5 - 9.2 - 8.03 આવો દાખલો છે મિત્રો, ખાસ જોઈએ બરાબર. તો શું કરવાનું, તો અહીંયા આપણે પહેલા બેનો સરવાળો કરવાનો છે, પછી આ બાદબાકી કરવાની છે. અહીં આપણે જોઈ લઈએ શું કરવાનું છે, તો 5 બરાબર, પછી એમાં સરવાળો 1 નથી એટલે 5 ને પોઈન્ટ નથી રાખતા બરાબર, એટલે શું કર નાખે છે 9.2. જો અહીંયા 9.2 કીધા છે એટલે દશાંશ ચિહ્ન આગળ મૂકી દે, અહીં 5 પછી કાઈ નથી પણ અહીંયા આપણે શું રાખીએ છીએ બરાબર. તો આ બેનો સરવાળો પહેલા કરીએ, 2 ના 2, 9 ને 5 14, એટલે 14.2 આવે, શું મળે 14.2. એમાંથી 8.03 બાદ કરવાના છે, 8 અહીંયા આવશે 0.03. એટલે ખાસ મિત્રો અહીંયા પોઈન્ટ દશાંશ ચિહ્ન જ્યાં છે ત્યાં આપણે લીટી કરી દીધી, એટલે અહીંયા સમજી લે અહીંયા કાંઈ નથી એટલે શૂન મૂકવું પડશે. આનો મતલબ થાય 14.2 એટલે અહીંયા 0.3 બાદ કરવા હોય 20 માંથી, એટલે અહીંયા શૂન એડ કરવો પડશે. અહીંયા 10 ના 10, 10 કો લીધો, અહીં 1, 10 માંથી 3 જશે એટલે 7 વધે છે, 1 ના 1, અને 14 માંથી 8 કાઢવા પડે એટલે ખાસ બાળકો જોઈએ તો અહીંયા વધે 6, એટલે આપણો જવાબ શું આવે છે જોઈ લે, 6.17 આ આપણો સાચો જવાબ છે. તો બાળકો આવા દશાંશ અપૂર્ણાંકના બાદબાકીમાં દશાંશ ચિહ્નને જ મહત્વ આપવાનું છે, ક્યાં મૂકવું, કઈ રીતે બાદબાકી, કઈ રીતે સરવાળો કરવો, એમાં ભૂલ ન થાય એવું ધ્યાન રાખવાનું. હવે આપણે દશાંશ અપૂર્ણાંકને હિસાબે કેવા વ્યવહાર દાખલા પૂછી શકે આ લોકો પરીક્ષામાં, તો એ પણ એક ઉદાહરણ જોઈ લે. સાગરભાઈ છે, સાગરભાઈ 5.25 રૂપિયાની પેન્સિલ લીધી, પેન્સિલ ખરીદી અને 9.20 પૈસાની બોલ પેન ખરીદી છે, તો કુલ ખર્ચ કેટલો કર્યો, કુલ ખર્ચ શોધો બરાબર. આ સાગરભાઈ ની દાખલાની વાત થાય, સાગરભાઈ 5.25 પૈસાની પેન્સિલ ખરીદી છે, ઓકે, અહીંયા બીજું કીધું 9.20 પૈસાની બોલ પેન ખરીદી છે, તો કુલ ખર્ચ કીધો છે, ખલમાં કુલ કીધો હોય તો સરવાળો થશે બરાબર, 5.25 ની પેન્સિલ લીધી છે, ઓકે. હવે આપણે દશાંશ ચિહ્ન છે, દશાંશ 9.20 પોઈન્ટ નીચે પોઈન્ટ આવી ગયો, ઓકે. હવે આપણે બેનો સરવાળો છે 5, 4, 14 પોઈન્ટ બરાબર, ટોટલ ખર્ચો કેટલો થયો, તો 14.45 રૂપિયાનો સાગરભાઈ ખર્ચો કર્યો છે. તો આ રીતે દશાંશ અપૂર્ણાંકના સરવાળાના વ્યવહાર કર્યા. દાખલા તરીકે આવી રીતે પૂછાય કે હું રાજેશ છે, સવારના ઉઠીને 4.300 મીટર અંતર ચાલીને કાપે છે, અને સાંજના સમય 2 કિલોમીટર અને 750 મીટર અંતર ચાલીને કાપે, તો કુલ એક દિવસનું કેટલું અંતર ચાલીને કાપે છે, આવી રીતે એનો સરવાળો થાય છે બરાબર. હવે પછી આપણે એક બીજો દાખલો જોઈએ બરાબર, એક બીજો દાખલો સરવાળા બાદબાકી અંતરે આવેલી છે. ઉર્મિલાની શાળા છે એ ઘરથી કેટલા મીટર કિલોમીટર છે, 5 કિલોમીટર 350 મીટર અંતરે આવેલી છે. જો ઉર્મિલા 1 કિલોમીટર 70 મીટર ચાલીને અંતર કાપે, ત્યારબાદ તે બસમાં બેસી નિશાળે
જાય છે તો ઉર્મિલાએ બસમાં બેસી કેટલા કિલોમીટર અંતર કાપ્યું? કેટલા કિલોમીટર અંતર કાપ્યું? મિત્રો ખાસ દાખલાને કાંઈ છે ને આવી મોટી લાંબી રકમ આપીને આપણે મૂંઝાઈ જાય, પણ આ દાખલો ખાસ બાદબાકી નો. બીજું કાંઈ છે ને, ઉર્મિલા છે એની શાળા છે, એ ઘરથી કેટલા કિલોમીટર છે? પેલા તો ઘરથી શાળા, આ એનું ઘર છે બરાબર, ખાસ આપણે નોંધી લે, આ એનું ઘર છે, આ એની શાળા છે, તો આ બંનેનું અંતર કેટલું છે ખાસ જોઈ લે. તો અહીંયાથી અહીંયા ઘરેથી શાળા સુધી પહોંચે છે તો એનું અંતર કેટલું છે? 5 કિલોમીટર અને 350 મીટર અંતર છે. પણ મિત્રો આ ઉર્મિલા છે બરાબર, નિશાળે ચાલીને જતી હતી પણ થોડુંક ચાલી, અહીંયા સુધી ચાલી બરાબર, કેટલું તો ચાલીને કાપ્યું કેટલું અંતર એને? તો કે ભાઈ 1 કિલોમીટર અને 70 મીટર જેટલું અંતર છે મિત્રો તેનું ચાલીને કાપી. હવે જે આ બાકી વધેલું અંતર છે અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે, આ જે બાકી અંતર એનું કહેવાય, આટલું બાકી અંતર છે એ બસમાં બેસીને કાપે છે બરાબર. તો પ્રશ્ન શું પૂછ્યો છે કે બસમાં બેસીને કેટલા કિલોમીટર અંતર કાપ્યું? જો આ ખાસ ઉર્મિલાએ કેટલા કિલોમીટર બસમાં કાપ્યું, તો કુલ અંતર માંથી ચાલીને અંતર બાદ કરી નાખીએ, જેટલી શાળાનું અંતર કુલ છે ઘરથી એમાંથી ચાલીને બાદ, ચાલીને જેટલું અંતર બાદ કરી નાખીએ, તો બસમાં બેઠા હતા જેટલો કિલોમીટર બસમાંથી અને બેસીને મુસાફરી કરી એ મળી જાય, તો આ બંનેની બાદબાકી. પણ ધ્યાન રાખવાનું છે અપૂર્ણાંકની બાદબાકીમાં શું, તો એ આપણે જોવાનું છે. 5 કિલોમીટર અને 350, તો 5.350 કિલોમીટર થશે પોઈન્ટમાં, દશાંશ અપૂર્ણાંકમાં આ રીતે લખાય. આનું પણ જોઈ લે, 1 કિલોમીટર બરાબર 1000 મીટર છે, એટલે હંમેશા યાદ રાખવાનું છે આનું દશાંશ અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ તો 1.070 થશે. બાળકો પરીક્ષામાં તમને ભૂલ કરાવવા માટે જ આવી રીતે 1.70 આપશે, ખાસ જોઈએ. 1 કિલોમીટર અને 70 મીટર તમને ભૂલ કરવા આપે, અહીંયા તમે 1.70 કરી નાખો તો તમારો દાખલો થાય ખોટો બરાબર. એટલે અહીંયા ધ્યાન આપવાનું છે, 1.070 મીટર થી ચાલીને કાપે છે અંતર, એટલે અહીંયા આપણે ભૂલ ન થાય. એટલે દાખલો કરીએ 5 બરાબર, અહીંયા પોઈન્ટ પછી પોઈન્ટ લખીને 5.350 મીટર અને 1 કિલોમીટર 0.70 મીટર બરાબર. હવે અહીંયા આપણે ખબર જ છે આવી લીટી કરી નાખીએ ભૂલ ન પડે, શૂન્ય ના શૂન્ય, 5 માંથી 7 ન જાય, એટલે 10 લીધા, 10 કો લઈએ, 10 માં અહીં વધ્યા 8, અહીં 2, 5 માંથી 1 જાય તો 4. ખાસ મિત્રો અહીંયા જવાબ આવે છે 4.4 કિલોમીટર અને 280 મીટર. ખાસ મિત્રો 4 કિલોમીટર અને 280 અહીંયા પોઈન્ટ આવશે, આટલું અંતર છે બસમાં બેસીને કાપે છે. મિત્રો આવા દાખલા ખાસ તમે વધારે પ્રેક્ટિસ કરશો તો આપ પ્રેક્ટિસ કરવાથી આવા દાખલા સરળતાથી આવી જશે. રકમ ગમે એવી લાંબી હોય પણ રકમને વાંચવાની અને સમજવાનો પ્રયત્ન કરવો, આવા વ્યવહારો કોયડા છે પરીક્ષામાં પૂછી નાખે ને આપણો સમય આમાં વેડફાઈ જાય. આવા દાખલામાં વિચારી અને મહાવરો કરશો તો આવા દાખલા આપણને આવડી જશે. તો મિત્રો હવે પછી અપૂર્ણાંકના ગુણાકાર અને અપૂર્ણાંકના ભાગાકાર છે, જે ખાસ પરીક્ષામાં પૂછાય છે, એની આપણે ચર્ચા આના પછીના ભાગ 3 માં કરશું. મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.